चलो नमस्कार विद्यार्थी मित्रों, अपने चैप्टर नंबर 3 विद्युत रसायनशास्त्र आ चैप्टर नो अपने अभ्यास करी रिया छे। अपने एक लेक्चर जोयो तो एमनी अंदर अपने थोड़ी घनी प्रस्तावना अने एमने रिलेटेड थोड़ी वातो करी थी। अपने एम कीधु तो कि भाई कोष बे प्रकारना होय, एक विद्युत विभाज्य कोष अने एक विद्युत रासायनिक कोष। विद्युत विभाज्य कोष कोने कहेशू तो के जेमनी अंदर रासायनिक ऊर्जानू विद्युत ऊर्जा में रूपांतर थाय, दाखला तरीके बधा प्रकारनी बेटरी नो समावेश एमां थशे। एज प्रमाणे तमे जो के विद्युतनो उपयोग करी अने रसायन बनावो, दाखला तरीके सोडियम धातु, पोटेशियम धातु छे, KOH छे, NaOH छे, फ्लोरिन के क्लोरिन, आ बधाने आपणे विद्युत विभाज्य कोष कहेशू। એમાં આપણે પહેલી વાત કરવાની છે વિદ્યુત વિભાજ્ય ઓલા વિદ્યુત રાસાયણિક કોષ, અને એમાં આપણે ગેલ્વેનિક કોષોને વાત કરીએ છીએ, બરાબર। આ ગેલ્વેનિક કોષોની આપણે જો વાત કરીએ ને, એના પહેલાં કેટલીક બાબતો જે ઓલરેડી આપણે ધોરણ 11માં રેડોક્સ પ્રક્રિયામાં શીખી ગયા છીએ, પરંતુ આપણે અહીંયા સમજવી જરૂરી છે, એટલે ફરીથી આપણે એને રિપીટ કરીએ છીએ, બરાબર સમજો। જે અગત્યની સંકલ્પનાઓ છે એમાં પહેલું વિદ્યુત ધ્રુવો, કેમ કે આપણે 11માં ધોરણનું યાદ રાખતા નથી, એટલે ફરીથી આપણે એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યુત ધ્રુવ કોને કહેવાય। તો જો વિદ્યુત ધ્રુવની આપણે ટેક્સ્ટબુકમાં નથી આપેલું, એટલે બરાબર સમજો, દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી અથવા તો ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા જેને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે। દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી अथवा ग्रेफाइट जेवा सळिया जेने विद्युत ध्रुव कहेवामां आवे छे, जेना पर रासायनिक प्रक्रियाओ थवानी छे। तो आपणे एवुं पण कही शकीए के ग्रेफाइट जेवा अधातुना सळिया के जेना पर रासायनिक प्रक्रियाओ थाय छे जेने विद्युत ध्रुव कहेवामां આવે છે। હવે આવા વિદ્યુત ધ્રુવ કેટલા પ્રકારના હોય, તો કે મુખ્યત્વે 3 પ્રકારના હોય। કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના। એક ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, ધાતુના નિષ્ક્રિય ઓલા સોરી અધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ। ચાલો એમાં પહેલું ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, આપણે એના પ્રકારોની વાત કરીએ છીએ, એનું ક્લાસિફિકેશન કરીએ છીએ। તો આવા વિદ્યુત ધ્રુવ કોણ હોય? તો કે બધી જ ધાતુઓ, દાખલા તરીકે તમે જો કોપર છે, ઝીંક છે, નિકલ છે, સિલ્વર છે, મેગ્નેશિયમ વગેરે ધાતુ એ કેવા છે? તો કે સક્રિય વિદ્યુત ધ્રુવ છે। શું છે? સક્રિય વિદ્યુત ધ્રુવ છે। જેની ખાસિયત શું હોય? તો કે જેના પર જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પોતે ઓક્સિડેશન અનુભવે અને સપાટી પર શું થાય? રિડક્શન થાય। એટલે આપણે લખી શકીએ કે આવા વિદ્યુત ધ્રુવમાં ધાતુના પરમાણુનું ઓક્સિડેશન તથા સપાટી પર શું થાય? રિડક્શન। સપાટી પર શું થાય? રિડક્શન થાય। જ્યારે પણ એનોડ તરીકે કામ કરે ને, ત્યારે હંમેશા શું થશે? તો કે પોતાના જ પરમાણુનું ઓક્સિડેશન કરશે, અને જ્યારે રિડક્શન એટલે કે કેથોડ તરીકે કામ કરે ત્યારે હંમેશા એની સપાટી પર પ્રોસેસ થશે। દાખલા તરીકે હું એક પાત્ર લઉં છું, આપણે ડેનિયલ કોષની જ વાત કરીએ। ચાલો ડેનિયલ કોષમાં આપણે બંને સક્રિય વિદ્યુત ધ્રુવ લીધેલા છે, ચાલો અહીં આપણે એનું ઉદાહરણ લઈએ। ચાલો આગળના લેક્ચરમાં આપણે ડેનિયલ કોષની વાત કરી હતી, આ ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે,
બરાબર, એનું જલીય દ્રાવણ છે એટલે હું 21 લખું છું. આપણે લખ્યું ને દ્રાવણમાં ડૂબાયેલી ધાતુની પટ્ટી, ચલો અહીંયા ઝીંક ધાતુની પટ્ટીને આપણે ડૂબાડી દઈએ છે. આ કોની પટ્ટી છે? ઝીંક ધાતુની પટ્ટી છે, માટે એને ઝીંકનો વિદ્યુત ધ્રુવ કહેવાય. બરાબર, સક્રિય વિદ્યુત ધ્રુવ છે. એ જ રીતે એક બીજું પાત્ર લઈ લઉં છું. આ બીજા પાત્રમાં હું CuSO4નું દ્રાવણ ભરું છું અને એમાં કોપરની પટ્ટીને ડૂબાડું છું. આ જે પટ્ટી છે કોની છે? કોપરની પટ્ટી છે. હવે આ બંનેને આપણે કોઈ વોલ્ટ મીટર દ્વારા અથવા એ મીટર દ્વારા અથવા તો ગેલ્વેનો મીટર દ્વારા જોડી દઈએ, જેનાથી આપણે એનું માપન કરી શકીએ, બાકી જરૂર નથી. ચલો આ બેને જોડી દીધા. વચ્ચે આપણે એક ક્ષાર સેતુ ઇન્ટરનલ જોડાણ કોના મારફતે કરશું? આપણે ક્ષાર સેતુ મારફતે કરશું. આ ક્ષાર સેતુ મારફતે એમાં યોગ્ય ક્ષારનું આપણે દ્રાવણ ભરી દઈશું. દાખલા તરીકે આમાં આપણે NS4 NO3નું દ્રાવણ ભરી શકાય, KNO3નું દ્રાવણ ભરી શકાય, આવા દ્રાવણો ભરી શકાય. આ બેની ખાસિયત શું હોય? તો કે આ બંનેની ખાસિયત આપણને ઓકે, તો આ રીતે જો આ ક્ષાર સેતુનું દ્રાવણ હોય ને એમની અંદર રહેલા જે NS4+ અને NO3- આયન જેમના વહનાંક સમાન હોય, વહનાંક એટલે એની સ્પીડ, બેના વહનાંક ફિઝિક્સની અંદર તમે ભણશો આ બંનેની સ્પીડ કેવી હોય સમાન આપણને જોવા મળે, એવા દ્રાવણ આપણે ભરી શકીએ. K+ અને NO3-, એનું પણ જલીય દ્રાવણ આપણે ભરી દીધું હોય, યુ આકારની નળી, અને એ પણ આપણે ઓલરેડી શીખ્યા છીએ. ચાલો, તો આ કોષ છે, તો એમાં તમે જો બે વિદ્યુત ધ્રુવ છે, એક ઝીંકનો વિદ્યુત ધ્રુવ અને બીજો કોણ છે? કોપરનો વિદ્યુત ધ્રુવ. હવે આની જ્યારે આખી પ્રોસેસ થશે ત્યારે શું થશે? તો કે આપણે જાણીએ છીએ કે આ ભાગ શું છે? એનોડ. અને આ ભાગ શું છે? કેથોડ. એટલે કે ઝીંક એ એનોડ તરીકે વર્તે છે અને કોપર એ કેથોડ તરીકે કામ કરે છે. તો શું થશે? જો આ દ્રાવણના સંપર્કમાં, હવે જો સાંકેતિક નિરૂપણ આ યાદ રાખજો, સાંકેતિક નિરૂપણ, કોઈ પણ સક્રિય વિદ્યુત ધ્રુવ છે ને એનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરાય? નિરૂપણ, તો તમે જો કે આ ધાતુની પટ્ટી એ જે દ્રાવણના સંપર્કમાં આવી છે એમની વચ્ચે એક લીટી કરવામાં આવે છે. દાખલા તરીકે તમે જો કે ઝીંક ધાતુ જે સોલિડ ફોર્મમાં છે એ Zn+2 આયનના સંપર્કમાં આવ્યું છે, તો આ એનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. માની લો કે કોપરનું મારે સાંકેતિક નિરૂપણ કરવું છે, તો શું કરાય? કોપરની પટ્ટી એ Cu+2 દ્રાવણના શું આવ્યું છે? સંપર્કમાં આવ્યું છે. નીચેની ભૌતિક સ્થિતિ દર્શાવવામાં આવે છે. અહીંયા તમે જો ભૌતિક સ્થિતિ છે એ દ્રાવણમાં, અહીંયા કોપર Cu+2ના સંપર્કમાં છે, ઝીંક એ Zn+2ના સંપર્કમાં છે. ઘણીવાર એની સાંદ્રતા પણ મેન્શન કરવામાં આવે છે. માનો કે જો એક્વિયસ એની સાંદ્રતા 1 મોલર હોય તો અહીંયા 1 મોલર લખશું. આની સાંદ્રતા માની લો કે 1 મોલર હોય, એક્વિયસ તો લખાય જ, સાથે સાથે એની સાંદ્રતા પણ મેન્શન કરવામાં આવે છે. દ્રાવણ છે તો એની સાંદ્રતા હોય, તો આ રીતે એનું સાંકેતિક નિરૂપણ કરી શકાય. તમે કોઈ પણનું કરી શકો. માનો કે ઝીંકનું છે, નિકલનું કરવું હોય તો Ni સોલિડ Ni+2 એક્વિયસ 1 મોલર આપણે આવું લખી શકીએ. માની લો કે સિલ્વરનું કરવું છે તો Ag સોલિડ અહીં આવશે Ag+ એક્વિયસ અને શું લખાય? 1 મોલર આપણે લખી શકીએ. આ રીતે સાંકેતિક નિરૂપણ કરી શકીએ છીએ. ઓકે, તો આ સક્રિય વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ છે. અને હવે આપણે એની પ્રોસેસની વાત કરીએ. આપણે કીધું ને કે આવા વિદ્યુત ધ્રુવમાં જ્યારે ઓક્સિડેશન પામવાની વાત આવે, માનો કે વિદ્યુત ધ્રુવ એ એનોડ તરીકે કામ કરતો હોય, ત્યારે હંમેશા પોતાના પરમાણુનું થાય. પોતાના પરમાણુનું એટલે તમે જો આ ધાતુમાં આપણે જાણીએ છીએ કોણ હોય? ઝીંકના પરમાણુ હશે. શું હશે? ઝીંકના પરમાણુ હશે. એટલે આપણે જાણીએ છીએ કે શું થશે? જો આ Zn+2 એક્વિયસ આયનનું સાંકેતિક નિરૂપણ છે તો શું ઘટના બનશે? તો કે જો આ ઝીંકના પરમાણુ એ ઓક્સિડેશન પામી અને 2 ઇલેક્ટ્રોન શું કરશે? મુક્ત કરશે. એટલે દ્રાવણમાં શું થશે? દાખલ થશે. આ Zn+2 દાખલ થયા, ઓલરેડી એમાં Zn+2 અને SO4-2 તો હતા, વધારાના Zn+2 આવશે. એટલે જો આ ઝીંકની પટ્ટીનું શું થશે? ખવાણ થશે. ધીમે ધીમે આ રીતે Zn+2 દ્રાવણમાં દાખલ થશે. આ 2 ઇલેક્ટ્રોન જે આ વિદ્યુત ધ્રુવ મારફતે આ રીતે શું કરવા લાગશે? ગતિ કરવા લાગશે. એ ગતિ કરતા કરતા ક્યાં જશે? તો કે ગતિ કરતા કરતા કેથોડ ઉપર જાય. તો જો આ ઘટના છે ને એનોડ માટેની છે, તો કેથોડ માટે શું થશે?
तो के कैथोड में तमे जो के सीयु सीयु प्लस टू आ एक्वियस छे छे ने तो एमनी अंदर आज द्रावण में रहेला सीयु प्लस टू ए आमाथी आ बे इलेक्ट्रॉन ने स्वीकारे छे एटले हुं थशे आ सीयु प्लस टू बे इलेक्ट्रॉन स्वीकारी अने सीयु सॉलिड बनावे छे एटले आना पर हुं थशे जमा थशे। तमे जो केवी घटना थई तो के पट्टी आपणो विद्युत ध्रुव छे तो जयरे ऑक्सिडेशन पामवानुं होय त्यारे पोताना परमाणु ऑक्सिडेशन पामे छे पोते खवाय छे अने रिडक्शन पामवानुं थाय त्यारे एनी सपाटी पर थाय छे। रिडक्शन जो एनी सपाटी पर थयुं विद्युत ध्रुवने कोई असर थती नथी। याद रखजो કેથોડનું ખવાણ થતું નથી, હંમેશા એનોડનું શું થાય છે? ખવાણ થાય છે। સક્રિય વિદ્યુત ધ્રુવની ખાસિયત જ્યારે ઓક્સિડેશન પામવાનું થાય ત્યારે પોતે ખવાય છે, પોતાનું ઓક્સિડેશન કરે છે અને રિડક્શન હંમેશા સપાટી પર કરે છે। કેવું કરે છે? સપાટી પર। ઓલ ઓવર પ્રક્રિયા લખશું તો આને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હતા એ આપણે મેળવી શકીએ। આ ઇલેક્ટ્રોનની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા આપણે એના કરતાં કેવી દર્શાવીએ છીએ? વિરુદ્ધ દર્શાવીએ છીએ। ઓકે, તો આ સક્રિય વિદ્યુત ધ્રુવ છે, યાદ રાખજો એનો આપણે ઉપયોગ મેક્સિમમ કરીએ છીએ। ચાલો હવે અધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તો જો આવા વિદ્યુત ધ્રુવમાં સપાટી પર ઓક્સિડેશન તથા રિડક્શન થાય, માત્ર સપાટી પર ઓક્સિડેશન રિડક્શન થાય, ક્યારેય પોતે ઓક્સિડેશન પામતા નથી। આમાં કેમ? પોતે સક્રિય ધ્રુવ હતા પણ આમાં કેવો હશે? નિષ્ક્રિય, એટલે પોતે સપાટી પર ઓક્સિડેશન રિડક્શન થાય। તેથી ગ્રેફાઇટ કે પ્લેટિનમ જેવા અધાતુ અથવા તો ધાતુની સપાટી પર આ ઘટના બને છે। શું થાય છે? આ ઘટના બને છે, ધાતુની સપાટી પર બને છે। માનો કે મારે એને દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય। સપોઝ મેં અહીંયા પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ લીધો છે, આ પ્લેટિનમની પટ્ટી છે, આમાં મેં દ્રાવણ કોનું ભર્યું છે? એફી પ્લસ ટુનું દ્રાવણ ભર્યું છે। કોનું દ્રાવણ ભર્યું છે? એફી પ્લસ ટુનું। તો માનો કે એનોડ તરીકે કામ કરે તો શું થશે? તો કે એનોડ તરીકે આજે એફી પ્લસ ટુ છે એ ઓક્સિડેશન પામી એફી પ્લસ ત્રણ અને ઇલેક્ટ્રોન શું કરે છે? મુક્ત કરે છે। આ એનોડની ઘટના બની। તમે જો એનોડ તરીકે કામ કરે ત્યારે એની સપાટી પર શું છે? ઓક્સિડેશન। તમે જો આના દ્વારા માત્ર ઇલેક્ટ્રોન જ વહે છે, પ્લેટિનમ ભાગ લેતો નથી। આ પટ્ટી કોની છે? પ્લેટિનમની, જે પ્રક્રિયામાં ભાગ લેતો નથી। માનો કે કેથોડ તરીકે કામ કરે તો અહીં આપણે દ્રાવણ તરીકે શું લેવું પડશે? એફી પ્લસ ત્રણ, અને આ પ્લેટિનમની પટ્ટી છે અથવા ગ્રેફાઇટની પટ્ટી છે તો શું થશે? એફી પ્લસ ત્રણ આ એક ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવે છે? એફી પ્લસ ટુ બનાવે છે। ઓકે, માની લો કે અહીં એક ક્ષાર છે તો આપણે જોડી દઈએ, આ બેનું જોડાણ કરીએ તો વિદ્યુત કોષ થઈ ગયો। આ ઓક્સિડેશન પામે છે, આ રિડક્શન પામે છે, પણ બંને સપાટી ઉપર થાય છે, વિદ્યુત ધ્રુવ પોતે પાર્ટિસિપન કરતો નથી, માટે આવી ઘટના થશે। આને આપણે શું કહીશું? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ। તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને પણ આપણે આ રીતે દર્શાવી શકીએ। કઈ રીતે? જો એનું સામાન્ય સૂત્ર, આ પ્લેટિનમ, ઓકે, એક લીટી દર્શાવશું, શું આવશે? તો કે એફી પ્લસ ટુ માંથી એફી પ્લસ ત્રણમાં શું થાય છે? કન્વર્ઝન થાય છે, બરાબર। આ રીતે આપણે દર્શાવી શકીએ, આ એક્વિયસ છે એની ભૌતિક સ્થિતિ પણ આપણે દર્શાવી શકીએ છીએ। ઓકે, અને ત્રીજો વિદ્યુત ધ્રુવ છે વાયુ વિદ્યુત ધ્રુવ, વાયુ વિદ્યુત ધ્રુવ। તમે જો વાયુ વિદ્યુત ધ્રુવ એ અધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જેવો જ છે, પણ એમની સાથે કોઈ વાયુ સંકળાયેલો હોય, તમે જો કોના જેવો છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જેવો છે, પરંતુ તેની સાથે કોઈ વાયુ સંકળાયેલો છે, કોઈ વાયુ સંકળાયેલો છે। ઉદાહરણ તરીકે આપણે લઈએ તો જો એક પાત્ર લીધું આપણે, એમની અંદર માની લો કે અમે એચ પ્લસનું દ્રાવણ ભર્યું છે, આ પ્લેટિનમની પટ્ટી ડૂબાડી છે, તો આને કેવો કહેવાય? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય, કહેવાય ને। હવે જો માની લો કે એમાં હું એચ ટુ વાયુ પસાર કરું, હું પસાર કરું એચ ટુ વાયુ પસાર કરું, તેને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહેવાય, વાયુ સંકળાયેલો છે। તો આને મારે સાંકેતિક ભાષામાં દર્શાવવું તો આ રીતે દર્શાવે, જો આ પ્લેટિનમ, ઓકે, સોલિડ ફોર્મમાં છે,
એના સંપર્કમાં એચ ટુ વાયુ, આ એચ ટુ વાયુ છે એની ભૌતિક સ્થિતિ શું છે, ગેસ, અને એનું સાંદ્રતા હેમાં અપાય દબાણમાં, એટલે વન એટમોસ્ફિયર આપણે દર્શાવ્યું. હવે એના સંપર્કમાં કોણ છે, તો કે એચ પ્લસ એકવીસ, અને એની સાંદ્રતા શું છે, વન મોલર. તો વાયુ વિદ્યુત ધ્રુવનું શું છે સાંકેતિક નિરૂપણ, શું લખાય, અધાતુ અથવા ધાતુનું સૂત્ર, પછી વાયુનું આણ્વીય સૂત્ર, અને છેલ્લે પછી આપણે શું કહીશું, સક્રિયાયનનું સૂત્ર. ઓકે, માનો કે ક્લોરિન વિદ્યુત ધ્રુવ પ્લેટિનમ, આ સોલિડ, અહીંયા હું લખશું સીએલ ટુ ગેસ, વન એટમોસ્ફિયર. ઓકે, અહીંયા લખશું આપણે સીએલ માઇનસ એકવીસ, અને શું લખી શકાય, વન મોલર લખી શકાય. ઓકે, તો આ રીતે આપણે કામ કરી શકીએ છીએ, આ વિદ્યુત ધ્રુવ છે. હવે માની લો કે આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, તો એમાં કેવી ઘટનાઓ બનશે, તો આપણે જાણીએ છીએ કે જો એ એનોડ હશે, જો એ એનોડ હશે તો એ ઓક્સિડેશન પામશે, અને કેથોડ હશે તો શું પામશે, રિડક્શન પામશે. તો એની આપણે કેટલીક પ્રક્રિયાઓ દર્શાવીએ. માની લો કે આ વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે કામ કરે, કોના તરીકે, એનોડ તરીકે, તો હંમેશા હાઇડ્રોજનનું શું થાય, ઓક્સિડેશન. તો આવી ઘટના બનશે, આ એચ ટુ છે એનું ઓક્સિડેશન પામે એટલે એચ પ્લસ, અને ઇલેક્ટ્રોન મુક્ત કરશે, એક જ હાઇડ્રોજન છે એટલે શું લખવું પડશે, વન હાફ. જો એ કેથોડ તરીકે કામ કરે તો શું થશે, આ એચ પ્લસ ઇલેક્ટ્રોન મેળવી અને વન હાફ એચ ટુ બનાવશે. આ કેવું હશે, ગેસિયસ ફોર્મમાં હશે, આ એક્વિયસ ફોર્મમાં હશે, આ ગેસિયસ ફોર્મમાં હશે, અને આ શું છે, એક્વિયસ ફોર્મમાં આપણને જોવા મળે છે. તો આ રીતે જુદા જુદા ત્રણ પ્રકારના વિદ્યુત ધ્રુવની આપણે જરૂર પડશે. ઓકે, બીજું હવે જો એક બીજી વ્યાખ્યા, અર્ધકોષ કોને કહેવાય, તો જો ધાતુની પટ્ટી અને તેને જે પાત્રમાં ડૂબાડેલો છે તેને સંયુક્ત રીતે શું કહેવાય, અર્ધકોષ કહેવાય. તેને શું કહેવાય, સંયુક્ત રીતે અર્ધકોષ કહેવાય. તમે જો આ એક અર્ધકોષ છે, આ બીજો અર્ધકોષ છે ને, બે અર્ધકોષને જોડીએ એટલે સંપૂર્ણ કોષની શું થઈ છે, રચના થઈ છે. તમે જો આ અર્ધકોષને આપણે ઉદાહરણ લખો તો આ રીતે લખી શકાય, ઝેડએન, ઝેડએન પ્લસ ટુ, આ એકવીસ, વન મોલર. બરાબર, કોપર અર્ધકોષ તો સીયુ, સીયુ પ્લસ ટુ, એકવીસ, વન મોલર. સાંદ્રતા કોઈ પણ લેવાય, પણ આપણે સાધારણ રીતે આ લખીએ છીએ, આ અર્ધકોષ કહેવાય. ઓકે, જો 298 કેલ્વિન તાપમાને અને આપેલા દબાણે દ્રાવણની સાંદ્રતા વન મોલર હોય તો તેવા અર્ધકોષને પ્રમાણિત અર્ધકોષ કહેવાય. કેવો કોષ કહેવાય, પ્રમાણિત અર્ધકોષ કહેવામાં આવે છે. જો આપેલો કોષ અર્ધકોષ છે, એમની સાંદ્રતા કેટલી હોય, એક મોલર, એની સાથે જેટલા પણ દ્રાવણો સંકળાયેલા હોય બધા એક મોલર હોય, અને તાપમાન 298 કેલ્વિન હોય, તેને પ્રમાણિત અર્ધકોષ કહેવામાં આવે છે. આવા બે પ્રમાણિત અર્ધકોષ જોડતા સંપૂર્ણ કોષની રચના થઈ છે. બરાબર, તો સંપૂર્ણ કોષ કઈ રીતે આપણે બનાવી શકીએ, સંપૂર્ણ કોષ આપણે કઈ રીતે બનાવી શકીએ, તો કે બે અર્ધકોષને આપણે જોડીને બનાવી શકીએ. દાખલા તરીકે એના નિયમ છે, જો બે અર્ધકોષ જોડતા આપણે સંપૂર્ણ કોષ મળે છે, પણ સંપૂર્ણ કોષમાં તમે જો એનોડ હંમેશા ડાબી બાજુ અને કેથોડ હંમેશા જમણી બાજુ દર્શાવે છે પ્રણાલી પ્રમાણે. બરાબર, હવે એનોડને ડાબી બાજુ અને કેથોડને જમણી બાજુ, તો આપણે ઓળખવું પડશે કે કોને એનોડ કહેવાય અને કોને કેથોડ કહેવાય. તો એના માટે આપણે એક ઈએમએફ શ્રેણી ભણશું, અને ઈએમએફ શ્રેણીના આધારે નક્કી કરશું કે કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે. એ પણ ઓલરેડી આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ, પણ અહીં આપણે જાણવાનો પ્રયત્ન શરૂ કરીશું. ઓકે, ચાલો અત્યારે તો આપણે સમજીએ. જો માની લો કે આમાં ઝીંક એ એનોડ તરીકે કામ કરે છે, તો આવું લખાય, જો સાંકેતિક નિરૂપણ, ઝેડએન સોલિડ, ઝેડએન પ્લસ ટુ, એની સાંદ્રતા કાઉન્સમાં બરાબર કેટલી છે, માની લો કે વન મોલર, આ ઝીંકનો અર્ધકોષ થઈ ગયો. હવે માનો કે કોપરનો અર્ધકોષ છે, તો સીયુ પ્લસ ટુ, આ એકવીસ, આ વન મોલર. બરાબર, અને કોપર હું લખ્યું, સોલિડ લખ્યું,
તમે જો આને મેં ડાબી બાજુ લખ્યું છે, પેલાને જમણી બાજુ લખ્યું છે. હવે બંને દ્રાવણો જો ક્ષાર સેતુ મારફતે જોડાયેલા હોય તો બે લીટી કરવામાં આવે છે, અને ક્ષાર સેતુ વગર જોડાયેલા હોય તો એક લીટી કરવામાં આવે છે. તમે જો આ એનોડ છે, એનોડ હંમેશા નેગેટિવ હોય અને કેથોડ હંમેશા પોઝિટિવ હોય, તો એનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. બરાબર, કોઈ પણ ગેલ્વેનિક કોષ એ પર્ટિક્યુલર કોપરને ઝીંકનો નથી હોતો. ઘણા બધા આપણે બનાવી શકીએ છીએ, પણ આ અર્ધકોષને આ રીતે દર્શાવી શકાય. અમે એક કોષ દર્શાવ્યો છે. હવે અમે આમાં જાણો છો કે એનોડ એટલે ઝીંકનું શું થાય, ઓક્સિડેશન પ્રક્રિયા. લખું તો ઝીંકમાંથી શું બનશે, Zn+2 એક્વિયસ 1 મોલર અને Cu+2 1 મોલર એક્વિયસમાંથી શું બનશે, Cu ધાતુ. એમની રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. ઓકે, ચાલો બીજું ઉદાહરણ લઈએ આપણે. માનો કે મારે કોપર અને સિલ્વરનો કોષ બનાવવો છે, તો કોપર એમાં એનોડ બનશે અને સિલ્વર કેથોડ બનશે. તો જો Cu+2 એક્વિયસ 1 મોલર ક્ષાર સેતુ, બે દ્રાવણને જોડવા માટે, અને અહીંયા લખશું આપણે Ag+ એક્વિયસ 1 મોલર અને શું આવશે, Ag સોલિડ. તો અહીંયા તમે જો આ નેગેટિવ અને આ શું થઈ ગયું, પોઝિટિવ. તો આમાં કોપર એનોડ છે. જો પહેલાંમાં કોપર કેવો હતો, કેથોડ હતો, આમાં એનોડ છે. આવું કેમ થયું, તો કે સક્રિયતા શ્રેણી જે 11મા ધોરણમાં આપણે ભણ્યા છીએ એમાં આપણે જાણીએ છીએ કે રિડક્શન પોટેન્શિયલના ઉતરતા ક્રમમાં ગોઠવતા શ્રેણીમાં જે નીચે રહેલો આયન હોય એ હંમેશા એનોડ બનશે, ઉપર રહેલો હંમેશા શું બને, કેથોડ બને. તો શ્રેણીમાં આપણે જાણીએ છીએ કે ઝીંક નીચે હોય, કોપર એની ઉપર હોય, સિલ્વર એના કરતાં પણ કેવું હોય, ઉપર આપણને જોવા મળે છે. એટલે આપણે EMF શ્રેણી ભણશું, એના કેટલાક મૂલ્ય પણ યાદ રાખશું, જેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. ઓકે, કોણ એનોડ બનશે, કોણ કેથોડ બનશે. એ જ રીતે આપણે ત્રીજા પોઈન્ટની વાત કરીએ. ત્રીજો આપણે કોષ બનાવીએ, માની લો જો આમાં પ્રક્રિયા શું થાય, કોપરનું ઓક્સિડેશન, સિલ્વરનું શું થશે, રિડક્શન થશે. આ એક સમજવું જરૂરી છે. ચાલો કેવી પ્રક્રિયા થાય, જો કોપર ઓક્સિડેશન પામે એટલે Cu-માંથી શું બને, Cu+2 બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે. બરાબર, આ એક્વિયસ 1 મોલર જો પ્રમાણિત છે એટલે કોષ પણ કેવો બનશે, પ્રમાણિત બનશે. ચલો સિલ્વરમાં શું થશે, Ag+ ઇલેક્ટ્રોન મેળવે અને Ag બનાવે, પણ ઇલેક્ટ્રોન સમાન નથી એટલે આને કેટલા વડે ગુણવા પડે, 2 વડે. તો ઇલેક્ટ્રોન શું થઈ ગયા, કેન્સલ. તો Cu2Ag+ એક્વિયસ 1 મોલર ઇટ ગીવ Cu+2 એક્વિયસ અને 2 Ag. આવું થશે કે નહીં, આમાં મલ્ટિફિકેશન આવશે, દર્શાવવામાં આપણે કોઈ મલ્ટિફિકેશનની જરૂર નથી. માની લો કે મેગ્નેશિયમ અને ઝીંકનો આપણે કોષ બનાવે, તો મેગ્નેશિયમ એનોડ બનશે, Mg+2 એક્વિયસ 1 મોલર ક્ષાર સેતુ મારફતે જોડાણ કરીએ તો અહીંયા શું આવશે, Zn+2 એક્વિયસ 1 મોલર અને શું આવશે, Zn. આ શું થશે, પ્લસ, અને આ શું થશે, માઇનસ. આ બધા શું છે, ગેલ્વેનિક કોષો છે. ઝીંક અહીંયા મેગ્નેશિયમનું ઓક્સિડેશન અને ઝીંકનું શું થાય છે, રિડક્શન થાય છે. કેમ કે આ બધાને આપણે રિડક્શન પોટેન્શિયલ લખીએ ને, તો બધાના જુદા જુદા આપણે જોવા મળશે. તમે જો સપોઝ માની લો કે કોપરનું રિડક્શન પોટેન્શિયલ લખીએ, તો જો આ રીતે લખાય Cu+2 Cu, બરાબર, રિડક્શનની પ્રોસેસ, +2માંથી 0 થયું. બરાબર, ઝીંકનું લખીએ તો Zn+2 Zn, આવું લખી શકાય. માનો કે સિલ્વરનું લખીએ તો આવું લખાય Ag+Ag, મેગ્નેશિયમનું લખીએ તો Mg+2 Mg. આ રીતે એનું રિડક્શન પોટેન્શિયલ લખાય. જેટલું રિડક્શન પોટેન્શિયલ હોય એટલું જ ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, પણ ફરક એટલો હોય કે નિશાનીનો ફરક જોવા મળશે. જો આનું કેટલું છે, લગભગ 0.80, આનું કેટલું છે, 0.34, આનું કેટલું છે, -0.76, અને આનું કેટલું છે, -2.37. તો જો જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હંમેશા કેથોડ બને. તમે સરખામણી કરો, હમણાં કહો કોપર ને ઝીંકમાં કોનું વધારે છે, કોપરનું, તો કોપર કેથોડ બન્યો, બાકીના શું બનવું પડશે, એનોડ છે ને. તમે જો આ બે કોષની અંદર કે ભાઈ કોપર અને સિલ્વર, સિલ્વરનું વધારે, સિલ્વર કેથોડ બન્યો, આ બેમાં કોનું વધારે છે, ઝીંકનું વધારે, માટે ઝીંક શું બનશે, માઇનસ મૂલ્ય છે, એટલે ઘટી ગયું કે નહીં. ઓકે, આ માઇનસ હોવાના કારણે ટૂંકમાં આ જે મૂલ્ય છે ને એવું બતાવે છે એની ઇલેક્ટ્રોન આપવાની અને ખેંચવાની વૃત્તિ. રિડક્શન પોટેન્શિયલ એટલે શું છે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. તો આ બેની અંદર રિડક્શન મેળવવાની વૃત્તિ આની વધારે કહેવાય, આની કેવી કહેવાય, ઓછી, માટે ઇલેક્ટ્રોન શું કરશે, મેળવવાનો પ્રયત્ન કરશે. ઓકે, તો આ રીતે આપણે એને સમજી શકીએ. તો તમને જો કેટલાક ગેલ્વેનિક કોષો આપેલા છે શરૂઆતમાં, પણ આ સમજવું જરૂરી છે. જો આપણે શું કીધું છે કે આપણે અગાઉ ભણાવીએ પ્રમાણે ગેલ્વેનિક કોષ એવા વિદ્યુત રાસાયણિક કોષ છે
જે સ્વયંફુરિત રેડોક્સ રાસાયણિક પ્રક્રિયામાં વિદ્યુતીય ઉર્જામાં એનું શું કરે છે, રૂપાંતર કરે છે. તમે જો આ પ્રક્રિયા કેવી છે, સ્વયંભૂ છે, અને સ્વયંભૂ પ્રક્રિયા થવાના કારણે એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે. આમ આ ઉપકરણ સ્વયંફુરિત રેડોક્સ પ્રક્રિયામાં ગિફ્સ ઉર્જાનું વિદ્યુતીય કાર્યમાં રૂપાંતર થાય છે, જેનો ઉપયોગ આપણે મોટર ચલાવવા, પંખો, ગીઝર, હીટર વગેરે વિદ્યુતીય સાધનોમાં કરીએ છીએ. એક ડેનિયલ કોષ આપણને આપ્યો છે, જેને આપણે કહીશું Zn+2 Cu+2. રાસાયણિક પ્રક્રિયાવાળો આપણે ડેનિયલ કોષ લખીએ તો એની રાસાયણિક પ્રક્રિયા થશે. આમ બે અર્ધ પ્રક્રિયા થાય, કોપરનું રિડક્શન અને ઝીંકનું શું થાય છે, ઓક્સિડેશન થાય છે. આ બંને અલગ અલગ પાત્રમાં થાય છે. રિડક્શન અર્ધ પ્રક્રિયા કોપર વિદ્યુત ધ્રુવ ઉપર થાય. તમે જો રિડક્શનની અર્ધ પ્રક્રિયા ક્યાં થાય, કોપરના વિદ્યુત ધ્રુવ ઉપર થાય, જ્યારે ઓક્સિડેશનની અર્ધ પ્રક્રિયા એ ઝીંકના વિદ્યુત ધ્રુવ ઉપર થાય છે. બંને અર્ધ કોષો અથવા રેડોક્સ યુગ્મ તરીકે ઓળખાય છે. કોપર વિદ્યુત ધ્રુવ રિડક્શન અર્ધ કોષ અને ઝીંકના વિદ્યુત ધ્રુવને શું કહેવાય, ઓક્સિડેશન અર્ધ કોષ કહેવામાં આવે છે. આ રિડક્શન અર્ધ કોષ છે અને આ શું છે, ઓક્સિડેશન અર્ધ કોષ છે. આપણે જુદા જુદા અર્ધકોષના સંયોગીકરણથી ડેનિયલ કોષની ભાતની અસંખ્ય ગેલ્વેનિક કોષની રચના કરી. જો અલગ અલગ આપણે રચના કરી, જેટલા બનાવો એટલા બનાવી શકાય. આ બધાને ગેલ્વેનિક અથવા તો વોલ્ટેઇક કોષ કહેવામાં આવે છે. આમ અર્ધકોષ ધાતુય વિદ્યુત ધ્રુવ ધરાવે છે. અર્ધકોષમાં કોણ છે, ધાતુ છે. વિદ્યુત વિભાજ્યમાં ડૂબાડેલા હોય, આ ધાતુને આપણે વિદ્યુત વિભાજ્યમાં ડૂબાડેલા છે. બંને અર્ધકોષને વોલ્ટમીટર મારફતે આપણે જોડી દીધા અને બાહ્ય તાર મારફતે સ્વિચ જોડવામાં આવે છે. અર્ધ ભાગને આંતરિક ભાગમાં આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાર સેતુ મારફતે જોડવામાં આવે છે. કેટલીક વાર બંને વિદ્યુત એક જ વિદ્યુત વિભાજનના ડામાં ડૂબાડવામાં આવે તો ક્ષાર સેતુની જરૂર પડતી નથી. ઘણી વાર એક જ પાત્રમાં બંને વિદ્યુત જોડવામાં આવે તો ક્ષાર સેતુની જરૂર પડશે નહીં. આમ દરેક વિદ્યુત ધ્રુવ વિદ્યુત વિભાજ્યની સપાટી પર ધાતુ આયનના દ્રાવણમાંથી વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થવાનું, એટલે કે જો સપાટી પર નિક્ષેપિત થવાનું અને વિદ્યુત ભારિત બનવાનો પ્રયત્ન કરે છે. એ જ સમયે ધાતુ પરમાણુ આયન તરીકે દ્રાવણમાં જવાનું વલણ પણ દર્શાવે. તમે જો આ ધાતુ દ્રાવણમાં જાય છે, અહીંયા શું થાય છે, નિક્ષેપિત થાય છે. આ બંને ઘટના સાથે થતી હોય, જેથી ઋણ વિજભારિત બનવાનો પ્રયત્ન કરશે. સંતુલન એ વિજભારનું અલગીકરણ હોય છે અને એકબીજાની વિરુદ્ધ વલણને આધારે સાપેક્ષ ધનભાર કે ઋણભાર પ્રાપ્ત કરે છે. આમ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે એક પોટેન્શિયલનો તફાવત વિકસે છે, જેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. જો આમાં જશે એટલે આમાં શું થશે, ધન વિજભાર વધે. આમાં Cu+2 જવાના કારણે અહીંયા CuSO4-2 ઋણભાર બનશે. જો આ ધનભારયુક્ત બને, આ કેવો બને, ઋણભારયુક્ત બને, અને આ બંને વિદ્યુત ધ્રુવ વચ્ચે એક પોટેન્શિયલ ક્રિએટ થાય છે, એક તણાવ ઉત્પન્ન થાય છે, જેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. આમ અર્ધકોષ પ્રક્રિયામાં સમાવિષ્ટ આયનની સાંદ્રતા જો 1 મોલર હોય તો આવા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. આપણે અહીંયા વ્યાખ્યા લખી છે, 1 મોલર હોય તો એને પ્રમાણિત કહેવામાં આવે છે. IUPAC પ્રણાલી પ્રમાણે રિડક્શન પોટેન્શિયલ હવે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે, અને ગેલ્વેનિક કોષમાં સાપેક્ષ પોટેન્શિયલ ઋણ હોય, બીજા અર્ધકોષમાં રિડક્શન પ્રક્રિયા થાય તો એને કેથોડ કહેવામાં આવે છે, અને તે દ્રાવણમાંથી ધન પોટેન્શિયલ હોય છે. આથી બંને વિદ્યુત ધ્રુવ વચ્ચે તફાવત ઉદ્ભવે છે, જેને સ્વિચ ચાલુ કરી અને મૂકવામાં આવે તો ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ, આ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ, કેમ કે આને કેવો કહેવામાં આવે છે, નેગેટિવ, કેમ કે ઇલેક્ટ્રોનનો સ્ત્રોત છે. જો એ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, અને આને કેવો કહેવાય, પોઝિટિવ, કેમ કે ઇલેક્ટ્રોનને શું કરશે, પોતાના તરફ ખેંચે છે. એટલે આ ઋણ ધ્રુવ છે, આ કેવો છે, ધન ધ્રુવ છે. યાદ રાખજો, વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ નેગેટિવ હોય, જ્યારે વિદ્યુત વિભાજ્ય કોષમાં એનોડ કેવો હોય, પોઝિટિવ હોય. આમાં કેમ નેગેટિવ છે, કારણ કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, એટલે કે ઇલેક્ટ્રોનનો સ્ત્રોત છે. ઓકે, આમ વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનની પ્રવાહની દિશાથી વિરુદ્ધ હોય, વિદ્યુત પ્રવાહ એના કરતાં કેવો હોય, ઉલટો હોય, જે ઓલરેડી આપણે શીખી ચૂક્યા છીએ. બરાબર, આમ ગેલ્વેનિક કોષ બંને વિદ્યુત ધ્રુવ વચ્ચેના પોટેન્શિયલ તફાવતને કોષ પોટેન્શિયલ કહેવામાં આવે છે, જેને વોલ્ટમાં માપવામાં આવે છે. તમે જો કોષ પોટેન્શિયલ ક્યાં એકમમાં માપવામાં આવે છે, વોલ્ટ એકમમાં માપવામાં આવે છે. આમ કેથોડ અને એનોડના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના તફાવતને કોષ પોટેન્શિયલ કહેવાય, જેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પણ કહેવામાં આવે છે. જ્યારે કોષમાંથી કોઈ પ્રવાહ ખેંચવામાં આવતો નથી, સ્વીકારેલી પ્રણાલી અનુસાર. હવે જો ગેલ્વેનિક કોષની રચનામાં શું થાય, એનોડને હંમેશા ડાબી બાજુ લખાય, બરાબર, કેથોડને હંમેશા જમણી બાજુ લખાય. કોષની ધાતુ વિદ્યુત વિભાજન દ્રાવણ વચ્ચે એક લીટી દોરવામાં આવે, જો ધાતુ અને વિદ્યુત વિભાજન વચ્ચે એક લીટી દોરવામાં
આવે છે. ક્ષાર સેતુ વડે બંનેને જોડેલા હોય તો ડબલ લીટી અને ન જોડેલા હોય તો એક લીટી પ્રમાણે દર્શાવી શકાય છે. આમ પ્રણાલિકા પ્રમાણે કોષનો પોટેન્શિયલ ધન હોય અને જમણી બાજુમાં અર્ધકોષ હોય અને ડાબી બાજુમાં અર્ધકોષ હોય તો પોટેન્શિયલને બાદ કરીને એનો પોટેન્શિયલ પણ માપી શકે છે. તો તમે જો પોટેન્શિયલ માપવા માટે આપણે એક સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. કયું સૂત્ર થશે? તો કે સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ ઈ સેલ, સેલ એટલે કોષ, બરાબર શું આવશે? ઈ રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુ અને ઈ શું આવશે? લેફ્ટ સાઈડ. પણ આ એનો શું છે? રિડક્શન પોટેન્શિયલ થશે. માની લો કે એક પ્રક્રિયા આપણે લખીએ છીએ, એના માટે આ સૂત્ર લખીએ. તો કોષ પ્રક્રિયા માને કે સીયુ સોલિડ 2Ag+એક્વિયસ, એમાંથી બને છે Cu+2એક્વિયસ અને 2Ag. આ એક પ્રક્રિયા બની છે. આના માટે માનો કે કેથોડની પ્રક્રિયા લખવી છે. તો કેથોડ ઉપર હંમેશા 2Ag+ બે ઇલેક્ટ્રોન મેળવી અને હું બનાવશે Ag. આ કેવી છે? રિડક્શનની પ્રક્રિયા છે. ચલો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? એનોડ ઉપર સીયુ સોલિડ, એમાંથી બનશે Cu+2+2 ઇલેક્ટ્રોન, બરાબર. આ કેવી છે? ઓક્સિડેશનની પ્રક્રિયા છે. કુલ પ્રક્રિયા લખશો તો તમને ઉપરની પ્રક્રિયા પ્રાપ્ત થશે. આમ આ પરથી કહી શકાય કે કોલ કોષને આપણે દર્શાવવા હોય તો આવું દર્શાવી શકાય, Cu+2એક્વિયસ, ક્ષાર સેતુ Ag+, શું થશે? Ag. આ સોલિડ, આ શું છે? એક્વિયસ, 1 મોલર આપણે દર્શાવી શકીએ. અને આ રીતે દર્શાવેલો જે કોષ છે એના માટે લખીએ તો જો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ, આમાં રાઈટ સાઈડ કોણ છે? રાઈટ સાઈડ કોણ હોય જેનું રિડક્શન થાય? તો અહીં લખશું આપણે ઈ શું આવશે? Ag+Ag થશે. માઇનસ ઈ, અહીંયા શું આવશે? Cu+2Cu, આવું દર્શાવાય. અને જો આપણો કોષ પ્રમાણિત હોય તો અહીં શું કરાય? 0 દર્શાવવામાં આવે છે, પ્રમાણિતનો સિમ્બોલ, બરાબર. પ્રમાણિત કોષ હોય તો એને આપણે E0 સેલ કહેવામાં આવે છે. જો બિન પ્રમાણિત કોષ હોય તો ઈ સેલ અને બિન પ્રમાણિત હોય તો E0 સેલ વડે દર્શાવવામાં આવે છે. તો આ સૂત્રનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. ઓકે, આ પણ આપ્યું છે, બરાબર. ચાલો આ બધું કરીએ. તો એના પહેલાં જો આ એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી પણ તમારે સમજવું જરૂરી છે. આ થિયોરટિકલી આપણે નહીં પૂછાય પણ ટૂંકા પ્રશ્નમાં તમને સાંકેતિક નિરૂપણ પૂછી શકે. અર્ધકોષ, વિદ્યુત ધ્રુવ, આ બધી સમજૂતી આપણે ખબર હોવી જોઈએ. ડાબી બાજુ કોને દર્શાવાય, જમણી બાજુ કોને દર્શાવાય, રેડોક્સ પ્રક્રિયામાં એનોડ કોણ બનશે, કેથોડ કોણ બનશે, આ બધી જ માહિતીનો ખ્યાલ આપણે હોવો જોઈએ. ઓકે, તો આ પેજ બરાબર વાંચજો અને સમજજો. યાદ રાખવાની જરૂર નથી કે ગોખવાની જરૂર નથી. આ જે ગેલ્વેનિક કોષની થિયરી આપી છે એમાં નાની નાની બાબતો યાદ રાખવાની છે, આપણે થિયોરટિકલી પ્રશ્ન પૂછાવાનો નથી. ઓકે, નેક્સ્ટ સેશનમાં આપણે EMF શ્રેણી, વિદ્યુત ધ્રુવ, પોટેન્શિયલ અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. કેમકે આપણે બુકમાં એટલું બધું આપેલું નથી અને 11મા ધોરણમાં તમે ભણી ગયા છો એવું માની અને એ લોકો ચાલે છે, પણ આપણે જે જરૂર છે એ એડિશન કરીને ભણવાનો પ્રયત્ન કરીશું. ઓકે.